આ આ 370 કલમ જે આપણને નડે છે ને એટલું કોઈ નથી નડતું. એના માટે ખાસ તમે રેલ્યુ કરો. 50,000 ભેળા થાય શું ન થાય સાહેબ, ગમે એવા કાયદા ફરી જાય. આપણે ફોટામાંથી ક્યાં માંગવું છે? આપણે એક જ સાહેબ, અહીંયાથી કાશ્મીરમાં તમે જાઓ ને, કાશ્મીરમાં 5 રૂપિયા 10 રૂપિયા ચોખા કિલો મળે છે, અહીંયા 100 રૂપિયા ઉપર મળે છે, આટલો ફેર છે. બધું કરિયાણું ને હા ઊંઘું મળે છે બધી વસ્તુ, અને એક રૂપિયો ટેક્સ લાગે છે કોઈ વસ્તુનો. અને એ બધો એ સરકાર, કાશ્મીર જમ્મુ કાશ્મીરની સરકાર, અને એ સરકાર સીધા ત્યાંના નાગરિકને આપે. હાવ નવરીના જ ત્યાં બેઠા છે બધા. હવે એ બોમ્બ ગોળા પથ્થર મારી ન કરે તો કરે શું? આટલી બધી એને આપ્યું છે. ભારતનો ઝંડાનું ગમે એવું અપમાન કરે તિરંગાનું, એમાં કાશ્મીરમાં કોઈ કાયદો નથી સાહેબ. અને કાશ્મીરની કોઈ દીકરી ભારતમાં બીજા કોઈ રાજ્યમાં, કાશ્મીરની દીકરી ભારતના બીજા કોઈ રાજ્યમાં લગ્ન કરે એટલે એની નાગરિકતા વહી જાય. પણ પાકિસ્તાનનો કોઈ યુવાન કાશ્મીરની દીકરી આરે લગ્ન કરે તો એને પાકિસ્તાનની નાગરિકતા રહે અને કાશ્મીરની નાગરિકતા આવી જાવે. હવે આવા કાયદા આ બધું છે, એ આપણે એમાં થોડુંક ધ્યાન દેવું છે. યુવાનોને આપણે એક થઈ જાઓ, 50,000 ભેળા થઈને એ કરો. આપણા હક તો મહેનત ખાઈ તો મળે. આપણા ઘણા બધા આપણને મા ભારતી આપ્યા છે, યુવાનોએ આપ્યા છે. આવી એક એક વસ્તુની આપણે ધ્યાન રાખવું પડશે સાહેબ. યુવાનોની આ રક્ષણ કરે, એના ઉપર પથ્થરબાજો પથ્થર મારે અને તો યુવાનોને એનું રક્ષણ કરવાનું. હામો હવે કાશ્મીરમાં તમને કહી દઉં, કાશ્મીરમાં 370 છે ને, હવે છત્તીસગઢમાં નથી, ત્યાં આખે આખા કેમ્પ ઉડાડી દે છે ઉગ્રવાદીઓ. બરોબર, આસામ છે, આસામમાં ક્યાં 370 છે? આસામમાં આપણા દેશના યુવાનો હાથમાં હથિયારો લઈને હાલ્યા જતા હોય એટલે આમાં તો ત્યાંના સ્થાનિક નાગરિકો હોય, એને તેનાથી કાંઈ કરાય નહીં યુવાનોથી. પણ એ સ્થાનિક નાગરિકો જ્યારે ભડાકો કરે તઈ એને ઉગ્રવાદી માનવાનો, પછી એને મારવાનો. તાં તો આ ગીધાઈ ન ગયો હોય સાહેબ. આમ આપણા યુવાનો ભૂંડાયું થાય છે એની તો કંઈક ઉપદી એ બધું જાણો, એ વાંચો તો તમને ખબર પડે. આપણે વિચાર થાય અને હવે આપણે એક નહીં થઈ નોખા પડતા રહીશું, નકરી નકરી વાતો કરશું તો એક કોઈ ભગવાન રામ ધરને લાગે ગપાલે નો લાગે નો સાનો બનો રે એમ નો આવે. ભગવાન માતાજી બધા જરૂર આપણી ભેળા જ છે, પણ ધર્મ રાષ્ટ્ર ધર્મ થી મોટો કોઈ ધર્મ નથી. એટલા માટે હું કહું છું યુવાનોને, સાહેબ દુનિયાનો કોઈ દેશ એવો નથી, તપાસ કરવાની છૂટ છે, દુનિયાના કોઈ પણ દેશ એવો નથી કે જે દેશના સૈનિકો ઉપર કોઈ ઘા કરી શકે. સ્થાનિક નાગરિક મળ્યું છે, પૈસા હોય આમાં ફાળા લખી લેજો, પછી બીજું આપી દેજો. ભલે આપણે ક્યાં લેવા છે ખેરા, આ તો જે એ પછી બોલી જશું. પણ હું જે વાત, મને એટલી બધી વાતો ફૂટે એના ઉપર કથા થઈ શકે એમ છે સાહેબ. આવી ગયા, આવી જાય પૈસા હોય તો ગમે ત્યાંથી પૂગી જાય તો. પણ મને આખી કથા થાય સાહેબ, એટલું બધું હું આ બધું વાંચું ત્યારે મને વિચાર થાય કે આ આ યુવાનો. અને સાહેબ કોઈ દુનિયાનો એવો દેશ નથી, આ યુવાનો ખાસ નોંધ લેજો તમે, કે જેના સૈનિકો ઉપર કોઈ કાંઈ પણ મશ્કરી પણ કરી શકે. આપણા યુવાનોને થપડું મારે, ધક્કા મારે અને ખંભે બંદૂકો ટીંગાણી હોય, હથિયારો ટીંગાણા હોય, છતાંય કાં તો કે સ્થાનિક નાગરિકો એને કેમ મારવા? બોલો ગોળીબાર કરે તઈ. ઓલા કાશ્મીરમાં જે આ ઘટના બની ને, આપણા 44 યુવાનો શહીદ થયા એ ઘટના બની ને, ઓલી મુફ્તિ જે મેહુબા મુફ્તિ ને એવું નામ છે એમ, એટલે હા એણે શું કર્યું ખબર? એનો એક માણસ હતો થોડાક સમય પહેલા, એના માણસને એણે મેહુબા મુફ્તિ ને, હા હવે એનું નામ આ લેવું તો આપણને એમ થાય ભલે ને, આપ છે ભારતમાં, પણ મને તો આવો એમ થાય. એને આ બાજુ ન આવવા દેવી હો, આવતી હોય તો હાવજ બાવજ જો આવે તો ઘડીક આપણે હાવજ થઈ જવું, હા પછી આપણે બધું નિરાયતે કાયદાને વંદન કરી લેશું. બીજું તો શું કરવું હવે? હા આવા હવે એણે શું કર્યું એ તમને કહું. એણે એનો માણસ બહુ મોટો હતો, એણે એક ચોકી તોડી, ધરાર તોડી મૂયો ગયો, રોકી એટલે ગાડી ચેક ન કરવા દીધી એટલે ચોકી તોડી અને ભાગ્યો. એટલે એક ચોકીમાં ઉભારી આ યુવાનોએ ઘણું બધું કર્યું, ઉભારી રૂક જાવ ન રૂક, બીજી ચોકી તોડી તોય ન રોકાણા, ત્રીજી ચોકીએ ભૂગ્યા. ત્યારે પછી યુવાનોને જીવ કોઈક આતંકવાદી હશે એટલે એને બંદૂક મારી દીધી. બરોબર, એને મારી નાખ્યો, ઠાર માર્યો, ગોટો વાળી દીધો. અને જે મારવા વાળો હતો ને સાહેબ, એને જમ્મુ કાશ્મીરની સરકારે તિહાડ જેલમાં નાખી દીધો. યુવાન હજી જેલમાં છે સાહેબ, કલ્પના તો કરો શું થાય છે આ દેશને. આના માટે શું કરવાનું? તો આપણે આપણે શું કરવાનું? હથિયાર ઉપાડવાના નહીં, બધા એક થઈ લે 4 લાખો ભેળા થાવ, રેલી કાઢો કે અમારે આ 370 કાઢો, નકર એમાં કોઈ જે આવા હોય ત્યાં સુધી અમને ફૂગવા દો. એક થાવ તો દુનિયામાં પ્રશ્ન દ્વારકા વાળો હમણાં મને અર્જુનમાં કહેતા હતા, આવડો કાર્યક્રમ આટલી સંખ્યા આ તો અમારો દ્વારકા વાળો જ કરી શકે, અમે કાંઈ કર્યું નથી, અહીંયા અમારા ભેળો છે એટલે થઈ શકે. આ આ બધું જાણવા જેવું છે સાહેબ. હા અને પછી આપણે એક જ વાત કર્યા કરી, પાકિસ્તાનને ઉલાળી નાખો, જલ્દી કરો ઉલાળી નાખો, એ ઉલાળી જ નાખશે એ તો, એને એ કામ છે નાને કરવાનું છે અને સરકારને, પણ આપણે તો એક થવું પડે કે નહીં?
વળી વળી તમે કહેશો કે એક જ વાત પકડે છે, પણ મને આ બધું દેખાય છે. એટલા માટે હું કહું છું, આપણા યુવાનો બબ્બે વાર માં ધરતીને ભીંજાવે છે. એટલે વાત તમને એ કરતો હતો કે આ દેશનો યુવાન અને આ દેશની દીકરી ધારે એવા મહાપુરુષને તૈયાર કરી શકે, ધારે એવા મહાપુરુષને જન્મ આપી શકે. કારણ હિન્દો સાલિગ્રામ મહારાણો પ્રતાપ થોડોક શેરો ઝાંખો પડે ને, એટલે આમ જરાક શેરો ઝાંખો પડે એટલે અજબદે પવાર નામના રાજપૂતાણી કહેતા હતા, રાણાજી થાકી ગયા હો ને તો ઘડીક પોરો ખાઈ લ્યો થોડાક દિવસ, પણ કડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને દઈ દો, આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. આ જે પડકારો હતો અકલવંત નારની વાત જ્યાં હોસરે ધવર મારો ધણી મૂછ તાણે, એ પડકારો જોતા મહારાણા પ્રતાપની મૂછનો એક એક વાળ ગણો હોય તો ગણી લેવા મોજના ફરાકા છૂટવા મંડાણા. અચાણે બજારમાં બગડાતો બોલે કે તમે અંદર રહી જાઓ, હું તૈરમાંથી જોઈ લઉં, શાંતિ રાખો, હવે નથી જોવું, કાંઈ ન થાય તમારે.